અત્યારે સમગ્ર દેશમાં જે અતિ મોંઘવારી છે, તેલના ડબ્બાના 3000ના નજીક ભાવ હોય ગયા, ગેસના બાટલાના 500માંથી 1100 જેવા પૈસા રૂપિયા થઈ ગયા, પેટ્રોલ ડીઝલના 100 રૂપિયાના આજુબાજુ ભાવ થઈ ગયા, દાળ લ્યો, ખાંડ લ્યો, અનાજ લ્યો, ગમે એ અસહ્ય મોંઘવારી છે. અને માત્ર વિકાસનું નામ લઈ અને આ મોંઘવારીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, એના સામે અમારી વાત છે કોંગ્રેસની. અને વિકાસ તો કંઈ રસ્તા ને પુલ બનાવવાથી વિકાસ નથી થઈ જતો, એ વિકાસ છે. પણ સામે લોકોને રોજગારી પણ મળવી જોઈએ, રોજગારી મળતી નથી. આ ગુજરાત સરકાર સામે આપ જોઈ શકો છો કે અત્યાર સુધી 28 આંદોલનો મેં મારી રાજકીય સફરમાં પહેલી વખત જોયું કે ગાંધીનગરમાં એક સાથે 28 અલગ અલગ યુનિયનના લોકો આંદોલન કરતા હોય. એક જ આંદોલન સફળ થયું, કેટલાય આંદોલનોમાં લોલીપોપ આપીને આંદોલનોને સમેટાવ્યા, માલધારી સમાજનું આંદોલન થયું તો પછી કાયદો પાછો ખેંચીને એને સમેટવાનો પ્રયાસ કર્યો. અને આ રીતે મલમપટ્ટી કરવામાં આવી છે. પણ અંડરકરંટ એ છે કે આ વખતે ગુજરાતમાં 27 વર્ષ પછી બીજેપીના શાસનનો અંત એ નક્કી છે. વ્યક્તિગત રીતે કે આ ધારાસભ્યો એ શું કામ કર્યા એ સરકારનો રેકર્ડ બોલે. અને એટલી બધી સરકારની કિનાખોરી છે કે ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં જે કામો કહે એ કામ મંજૂર થાય તો એનો શ્રેય લેવાનો પણ એ પ્રયાસો કરે છે. દાખલા તરીકે એક રસ્તો લખીને દીધો હોય કે આને નોન પ્લાનમાંથી પ્લાન કરવાનો છે કે આ રસ્તાને આ કરવાનું છે, તો મને કાગળ આવે કે મંજૂર થયો, તમારું આ માંગણી મંજૂર કરવામાં આવે છે, તો હા મેં ભાજપના હોદ્દેદારો નહીં એ કાગળની કોપી કરે. તો આ આ આ સરકાર એ બધું શ્રેય પોતાની પાર્ટીને પોતાના લોકોને મળે એવા પ્રયાસો કરે છે. ને હવે તો વળી ઠીક થયું છે કે હવે સરકારી કાર્યક્રમોમાં બોલા આમંત્રણ કાર્ડમાં અમારા નામ છાપે છે, નહીં તો વચમાં તો એ બંધ કરી દીધું. અમે ગુજરાતના 182માંથી એક છીએ. જેટલા મુખ્યમંત્રીને એના હોદ્દા પ્રમાણે વધારાના અધિકારો મળતા હશે, પણ બીજા ધારાસભ્યો એની પાર્ટીના હોય એને જેટલા અધિકારો છે એટલા જ અધિકારો અમને પણ છે. પણ આ લોકશાહીમાં બરોબર નથી થતું એવું મને લાગે. જો રાહુલ ગાંધીએ જે 8 વચનો આપ્યા એ 8 વચનોના કારણે સામાન્ય લોકો છે કે જે કચડાયેલા લોકો છે, નીચેના સ્તરના લોકો છે એના ઉપર, અને મધ્યમ વર્ગ અને નોકરિયાતો ઉપર એની અસર થવાની, ગૃહિણીઓ ઉપર એની અસર થવાની. એક વચન જે વચનો આપ્યા છે એ વચનો એ બીજા કોઈ વચનો આપે, ગુજરાતમાં 300 યુનિટ દરેક નાગરિકને ઘર દીઠ 300 યુનિટ મફત વીજળી આપવાની જે વાત છે
તો એનો અમલ કોંગ્રેસની જ્યાં સરકારો છે ત્યાં ચાલુ છે. બીજું વચન એમણે આપ્યું કે ખેતી ખેડૂતોના દેવાઓ માફ કરવામાં આવશે. તો ભૂતકાળમાં મનમોહનસિંહની સરકારમાં પણ એક વખત ભૂતકાળમાં માફ કરવામાં આવ્યા હતા. પંજાબમાં સરકાર હતી ત્યારે માફ કર્યું છે, મહારાષ્ટ્રની સરકારે માફ કર્યું છે. એટલે અમે ખોટા વચનો નથી આપતા, અમે એનો અમલ બીજા રાજ્યોમાં થયો હોય એ જ અમલ ગુજરાતમાં કરવાના છીએ. અને બધાથી મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી કોઈ સરકારે દૂધ, 1 લિટર દૂધ ઉપર ખેતી સાથે સંકળાયેલા માલધારી અને ખેડૂતોને 1 લિટર દૂધ ઉપર 5 રૂપિયા સબસિડી આપવાની જે વાત કરી છે એ અતિ મહત્ત્વની વાત છે. કે અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના લોકો એ ડેરી વિના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને દૂધની જે અછત ઊભી થાય છે, પ્રાઇવેટમાં જાય છે એ દૂધનું પ્રમાણ ઘટી જાય નહીવત થઈ જશે અને એને કારણે શહેરી વિસ્તારના લોકોને પણ આ શુદ્ધ દૂધ મળશે અને એનાથી બીજા ઘણા બધા લાભો. એક બીજી વાત છે કે જે રાજસ્થાન સરકારે અમલમાં મૂકી દીધી છે કે દરેક ક્રેડિટ કાર્ડ ઓલા આપવાળા આપે છે. તો એ ક્રેડિટ કાર્ડની વાત છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે રાજસ્થાન સરકારમાં કોંગ્રેસે જે લોલીપોપ આમ આદમી આપે છે ક્રેડિટ કાર્ડ, તો ક્રેડિટ કાર્ડની વાત નથી. ક્રેડિટ કાર્ડ તો એક કુટુંબમાં એક આપે, ત્યારે આધાર કાર્ડ એ દરેક વ્યક્તિને મળતું આધાર કાર્ડ છે. તો એક પણ વ્યક્તિ આરોગ્યની 10 લાખ સુધીની સેવાઓ થી બાકાત ન રહી જાય એ માટેને એનો અમલ રાજસ્થાનમાં શરૂ થઈ ગયો. ખેડૂતોને ખેતી માટેની જે વીજળી મળે છે એને પણ કોંગ્રેસ સરકાર સત્તા ઉપર આવે એટલે એ પણ મફત આપવાની વાત થઈ છે. આમ 2 લાખ જેવી નોકરીઓ ઊભી કરવાની વાત છે. જે જૂની પેન્શન યોજના છે કે જેના કારણે અત્યારે ઘણા બધા વૃદ્ધો કે જેમણે નોકરી કર્યા પછી એમને આજે એમના આશ્રિતો પાસેથી મેળવવાની ઓલી રહે છે. જો આ બહુ સ્પષ્ટ વાત છે કે કેટલાક નોકરિયા તો એ નોકરી કરી એ સમય દરમિયાન એમના બાળકોના ભણવામાં, લગ્નમાં, એમાં મોટા ભાગની પોતાની પીએફની ને એની રકમ વપરાઈ ગઈ હોય છે. જો ફરીથી એના બાળકો કેટલી વખત વૃદ્ધાશ્રમમાં એમને જવું પડે છે. જ્યારે આ યોજના ફરી શરૂ કરવામાં આવે તો એ વૃદ્ધ સરકારી નોકરિયાત એ પોતાના સ્વમાનથી જીવી શકે છે અને એમના બાળકો પણ એ આવક શરૂ હોય તો એને સાચવે. આ મારું સ્પર્શ એવું માનવું. એટલે આ યોજનાના હિસાબે મોટાભાગના લોકો કોંગ્રેસ તરફ આકર્ષાશે અને અમે આગળ વધી શકશે. કે ધારાસભ્ય તરીકે છેલ્લા 15 વર્ષથી હું અહીંયા છું. કોઈ પણ
આ મત વિસ્તારનો હોય કે કોઈ પણ નાગરિક ને મને મળવામાં જે સરળતા રહે છે એ બીજા કોઈ પણ ઉમેદવાર સામે રહ્યા એને મળવામાં રહેતી નથી. મારા સ્વભાવના હિસાબે મારી જે વાણી વર્તન છે એના કારણે કોઈ મારાથી ડરતું નથી અને પ્રેમથી મારા સાથે વાતચીત એની જે હોય એ કરી શકે છે. એના કારણે લોકોને મારા ઉપર વિશ્વાસ વધારે છે. હું કોઈ દિવસ કોઈ પણ વાદ વિવાદ થાય એવા કોઈ પણ બનાવવા ક્યાંય પણ સંડોવાયેલો નથી. હું મોટા ભાગે સમાધાનકારી રીતે બધું કોઈ વાદ વિવાદ થયો હોય તો એમાં સમાધાન કે મધ્યસ્થી થવા માટે પ્રયાસ કરું છું. હું કોઈ દિવસ કોઈનો પક્ષ લેતો નથી અને ગમે ત્યારે મળવા માટે કે કંઈ કામ માટે અવેલેબલ છું. સામાન્ય માણસની જેમ જીવું છું. હું ગમે ત્યાં બેઠો હોઉં છું, બજારમાં બેઠું છું, ત્યાંની લારીએ બેઠો હોઉં છું. એટલે લોકોને પોતાનો હોઉં એવું લાગે છે. એના કારણે મારા તરફ વધારે લોકો આગળ. આજના વાતાવરણ પ્રમાણે 10,000થી વધારેની લીડથી હું આ સીટ ઉપરથી પ્રજાના આશીર્વાદથી મારા મતદારોના આશીર્વાદથી ફરી જીતીશ એવો મને વિશ્વાસ છે.